युग बदलायो, समय बदलायो, साथे साथे प्रभु भक्ति नी रीतो पण बदलाई, परंतु न बदलाई होए तो ए छे पूज्य आचार्य श्री भुवन भानु सुरेश्वर जी महाराज माटे नी श्रद्धा, प्रेम अने भक्ति। आजे एटली ज श्रद्धा साथे एमना जीवन चरित्र ने 3D एनिमेशन चित्रावली स्वरूपे आपने समक्ष प्रस्तुत करी अमे गुरु भक्ति माणी छे। पहली वार एक खरा महामानवना जीवन ने अने एमना मूल्यों ने तमे जोशो अने सांभळशो। आ क्रांतिकारी प्रयोग करता जिनाज्ञा विरुद्ध कई पण लखायुं के दर्शावायुं होय तो मिच्छामी दुकड़म। મુંબઈ શહેરની મધ્યમાં આવેલી આ છે શાંતિવન સોસાયટી। આજે દિવાળીના દિવસે રોશની અને ફટાકડાથી ઝગમગી રહી છે અને બાળકોના અવાજથી ગુંજી રહી છે અને આ સોસાયટીમાં ખુશીની એક લહેર ઉઠી છે જેમાં બધા જ ખુશ છે એક છોકરાને છોડીને। આ છે આપણો રોહન, તોફાની, મસ્તીખોર અને નટખટ, પણ આજે જરાય ઉદાસ છે। તમને ખબર છે કેમ? કેમ કે આપણા રોહનને ફટાકડા ફોડવા ખૂબ ગમે છે, પણ એ જ્યારે પણ ફટાકડા ફોડવા જાય છે ત્યારે એની સાથે જે થાય છે એ તમે જ જુઓ। રોહન, તને ના પાડી છે ને ફટાકડા નથી ફોડવાના? ફટાકડા ફોડવાથી ખબર છે કેટલા બધા જીવોની હિંસા થાય છે? ચાલ અંદર ચાલ। અરે ના 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 ના, તમે ચિંતા ના કરો, આમ તો અમારો રોહન ખૂબ જ સ્ટ્રોંગ છે। તમે વિચારતા હશો કે એના મમ્મીએ ફટાકડા કેમ ના ફોડવા દીધા, તો એ તો તમને હમણાં જ સમજાઈ જશે। રોહન, તને ના પાડી છે ને રોહન કે આપણા માટે આ વસ્તુ અભક્ષ્ય છે, આપણાથી બટેટા ન ખવાય। ચાલ અંદર, હવે તો હું તને ઘરની બહાર જ નહીં જવા દઉં, ચાલ અંદર। હાથમાં આવેલો લાડવો જૂટવાઈ ગયો। આજે હવે દિવાળીના દિવસે રોહનના જીવનમાં કેટલા ફટાકડા ફૂટવાના છે એ તો ભગવાન જ જાણે। રોહન, રોહન, બસ બહુ રમ્યો, જા હવે જઈને તારું હોમવર્ક કરી લે। રોહન, હું તને કહું છું, રોહન, હવે જો તું ઊભો નહીં થાય તો તારી વિડિયો ગેમ બહાર ફેંકી દઈશ। રોહન, તું ખૂબ જ બગડી ગયો છે, મોટા સાથે ખરાબ રીતે વાત કરવી, કોઈનું સાંભળવું નહીં, હવે ખા મારો માર। આ શું કરે છે રોહન? પાછો તોફાન કરતો હતો? આ જો તારા માટે શું લાવ્યો છું, તારા નવા કપડા, મીઠાઈ, ચોકલેટ। સ્મિતા, આલે ફ્રીજમાં મૂકી દે। શું રોહન, જવું છે ને બહાર ફરવા માટે? હા હા પપ્પા। બસ હવે બહુ લાડ લડાવ્યા તમારા ગગાને, ત્યાં ગયા તા? ક્યાં પપ્પા? જ્યાં તારે જવાનું છે। ક્યાં જવાનું છે મારે પપ્પા?
શિબિરમાં. કઈ શિબિરમાં? ધાર્મિક સંસ્કરણ શિબિરમાં. તમે પણ આવશો ને મારી સાથે? ના ના ના, હું શિબિરમાં નહીં જાઉં. પપ્પા મમ્મીને સમજાવો ને. શિબિરમાં તો તારે જવાનું છે. તારું નામ પણ અમે લખાવી દીધું છે ત્યાં. બહુ બગડી ગયો છે તું. ફટાકડા ફોડવા છે, બટેટા ખાવા છે. હવે જો તું ત્યાં જઈને સાવ સુધરી જઈશ. ના ના, મને રાત્રે ડર લાગે છે. પપ્પા તમારા વગર મને ઊંઘ પણ નહીં આવે. બે દિવસ પછી જવાનું છે. સાંભળો, હું આનો સામાન ભરું છું. 20 દિવસના કપડાં ભરવા પડશે ને. પપ્પા મમ્મીને સમજાવો ને પ્લીઝ. ધાર્મિક સંસ્કરણ શિબિર. હિંસા પરમો ધર્મ. આપણે ક્યારે હિંસા ન કરવી જોઈએ? સર્વશક્તિમાન અરિહંત પરમાત્માએ આ સૃષ્ટિ બતાવી છે અને એનું રક્ષણ કરવું, પાલન પોષણ કરવું એ આપણી જવાબદારી છે. અને આ શિબિરમાં અમે તમને 20 દિવસમાં એ જ શીખવવાના છીએ કે જગતની વચ્ચે જીવોની સાથે કઈ રીતે જીવવું. હા, લો આગળ વધો. અરે અરે, આ શું કરે છે? લાઈનમાં આવો ને. લાઈનમાં આવો બેટા. શાંત આપો. આગળ વધો. મોડું છે. આ તો મોડું છે. મને મને બીજું કોઈ શાક આપો. બેટા શાક તો અહીંયા એક જ બને છે. અરે રે રે, આ શું કરે છે? જીવનમાં જેટલું ભણતર અગત્યનું છે એટલો જ અગત્યનો ધર્મ પણ છે. ધર્મ વગરનો માણસ એટલે પાણી વગરનો ઘડો. બાળકો તમારી ઉંમરે મન હંમેશા રમવામાં, ખેલકૂદમાં, મજાક મસ્તીમાં લાગેલું રહે છે. આ ઉંમરમાં શારીરિક વિકાસની સાથોસાથ માનસિક વિકાસ થાય. પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી ભુવન ભાનુ મહારાજ સાહેબ પ્રેરિત ધાર્મિક સંસ્કરણ શિબિર. ઓ, તો તમે છો જે આ શિબિર ચલાવો છો. એકવાર બસ એકવાર તમે મને મળો તો હું તમને કહી દઈશ કે તમે આવી શિબિરનું આયોજન ના કરો. મને રાત્રે ડર લાગે છે. પપ્પા વગર ઊંઘ નથી આવતી. મમ્મી વગર ઊંઘ આવી જાય છે? અરે ડર નહીં, હું પણ તારી જેમ અહીંયા ભાગીને જ આવ્યો છું. મને અંદર કંટાળો આવતો હતો એટલે હું અહીંયા આવ્યો અને મેં તને અહીંયા જોયો. શું નામ છે તારું? રોહન. વાહ, સરસ નામ છે. હા, આલે ચોકલેટ ખાઈશ? હું પણ જ્યારે તારી જેમ પહેલી વખત આ શિબિરમાં આવ્યો ને તો મને પણ અહીંયા નહોતું ગમતું. હું પણ ભાગી જતો, ખૂબ રડતો. પણ જ્યારે મેં એમને પહેલી વાર સાંભળ્યા, જ્યારે હું એમને પહેલી વાર મળ્યો, ત્યારથી હું અહીંયા વારંવાર આવવા લાગ્યો. કોને સાંભળ્યા હતા તમે? કોને મળ્યા હતા તમે? એમને જ, જેમને તું ત્યાં ઊભો ઊભો ખીજાઈ રહ્યો હતો, જેને તું ફરિયાદ કરતો હતો. Thank you.
બેહેસ. તમે અહીંયા રહો છો? ના, મુંબઈ. મારી એક દુકાન છે રમકડાની. તો તમે અહીંયા શું કરો છો? જ્યારે પણ શિબિર થાય છે હું અહીંયા આવું છું, સેવા કરું છું, ધર્મ શીખું છું અને એમને ખૂબ યાદ કરું છું. અમદાવાદ શહેર, ગુજરાતનું ગૌરવ અને શૂરવીરોની કથાઓથી ગુંજતું અમદાવાદ. ત્યાં જન્મ થયો હતો કાંતિલાલનો, એટલે પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબનો. કરી શકે ના.